अरवली मोड़ासा शहर आम तो दादा दादी नो विसामो अने 2 रूपया नो अन्न भोजनालय पण छे। जारे मालपुर रोड पर आवेल हनुमान दादा नो मंदिर के ज्यां जयेश भाई शास्त्री ना पिताजी नो एक स्वप्न हतो के भक्त भूख्यो उठे परंतु भूख्यो ना सोए तेवा आशय थी रेलवे स्टेशन नी सामे आवेला हनुमान दादा ना मंदिर मां 2022 थी लई आज दिन सुधी जयेश भाई शास्त्री द्वारा एक सदाव्रत भंडारो शुरू करवामां आव्यो छे। छेल्ला 2 वर्षथी चालता आ भंडारामां तेमना सहयोगी तथा भक्त मंडळना साथ सहकारथी दर शनिवारे 200-300 लोको भोजननो लाभ ले छे अने आ जग्याए कोईकनी पुण्यतिथि अथवा तो कोईकनी जन्मतिथि निमित्ते दान दक्षिणा लोको आपी रह्या छे, जेने लईने दर शनिवारे भूख्याने भोजन शुरू करवामां आवेल छे। जरे आ मंदिरना भक्तजनोनी एवी इच्छा छे के आ सदाव्रत वर्षना 365 दिवस चाले અને ભૂખ્યા લોકોને ભોજન મળે। મારું નામ ડોક્ટર જેબી સોમપુરા, હું અહીં ગાયનેકોલોજીસ્ટ તરીકે છેલ્લા 40 વર્ષથી સેવા આપી રહ્યો છું અને અવારનવાર મારે આ રીતે માલપુર રોડ પર આ હનુમાન દાદાના મંદિરે આવવાનું થતું હોય છે। ઘણીવાર શનિવારે પણ દર્શન માટે આવવાનું થતું હોય છે। જ્યારે હું આવું છું ત્યારે જોઉં છું તો લગભગ આ મંદિરમાં એક સારી એક સદાવ્રતની પ્રવૃત્તિ ચાલી રહી છે અને જોઈએ તો લગભગ 200-300 જેટલા જે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે અને આ સિલસિલો લગભગ પછી જ્યારે મેં અહીંના મહંત શ્રી જયેશભાઈ શાસ્ત્રીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અમે 9/3/22 આ રીતે આ સેવા કરી રહ્યા છીએ અને એ રીતે અવારનવાર અનેક ભક્તો પોતે આ રીતે પોતાનું સદાવ્રતમાં દાન આપી અને આ સદાવ્રત ચાલી રહ્યું છે। આ સદાવત ખરેખર ધન્યવાદને પાત્ર છે। ઘણા બધા લોકો જે છે જે લોકો એમાં સખાવત કરી અને પોતાની માનતાઓ બી પૂરી કરે છે, પોતાના જે જરૂરી પેલા સંકલ્પો પણ પૂરા કરે છે, તો આ રીતે એક આ મંદિર એક બહુ આશીર્વાદરૂપ છે અને હું પણ પ્રાર્થના કરું છું ભગવાનને કે આ મંદિરે અનેક લોકો આવે અને અનેકવાર આવી અને આ રીતે સદાવત જે ચાલે છે અને જે અત્યારે 200-300 જેટલા હરિભક્તો કે જે જરૂરિયાતમંદો જે લાભ રહી રહ્યા છે ભોજનનો એ વધુ ને વધુ લોકો લે અને દાદાનો મહિમા વધુ ને વધુ પ્રસરે અને વધુ વધુ સેવા કરી શકે એ બળ બુદ્ધિ અને શક્તિ ભગવાન જયેશભાઈ શાસ્ત્રીને આપે એવી પ્રાર્થના। હું શાસ્ત્રી શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, હનુમાનજી મંદિર માલપુર રોડ રેલગામની સામે અહીં મંદિર 2005 ચાલુ થયું હતું। મારા ફાધારાની સેવા કરતા હતા એવામાં મારે નજરે સમક્ષ રેલવે ગ્રાઉન્ડ ઉપર જે ગરીબ માણસો રહેતા હતા એમનું રોજ જોતો હતો, એ ભૂખ્યા સુઈ જતા હતા, એ જોઈને મને એવું થયું કંઈક એવું કરવું જોઈએ કે જેથી માણસ ભૂખ્યો ઉઠે તો ભૂખ્યો સુઈ ના જવું જોઈએ હનુમાનજીની હાજરીમાં। એટલે પછી મેં નિશ્ચય કર્યો એ ત્યાર પછી મેં 9/3/2022 અહીંયા સદાવ્રત મંદિરે ચાલુ કરેલી છે, જે દર શનિવારે જરૂરિયાતમંદોને કઢી ખીચડી બુંદી ગાંઠિયા તથા જેવો યજમાન મળે એવું ભોજન અહીંયા આપવામાં આવે છે અને સદંતર કોઈ પણ જાતનો અહીં ભેદભાવ રાખવામાં નથી આવતો, કોઈ પણ જાતિની વ્યક્તિ અહીં જમવા આવી શકે છે અને હજી ભવિષ્યમાં આ રીતે જો ચાલુ રહેશે તો મારે 365 દિવસ અન્ય ક્ષેત્ર ચાલુ કરવું છે જેથી મોડાસામાં હનુમાનજી મંદિરે જે આવે એ ભૂખે સૂઈ જાય અને ભૂખે ઉઠે તો ભૂખે સૂઈ નહીં જાય એવી મારી કલ્પના છે અને આ રીતે હું કરવા માગું છું, જે મારે પૂરું ભગવાન હનુમાનજી પૂરું પાડશે। અમારા હનુમાનજીની કોઈ પણ કૃપા કેટલાય લોકોની માનતાઓ બાધા આખલી ખાલી સુખડીની બાધા રાખવાથી દરેકનો કંઈક કામ થશે, કંઈક લોકોના પાળણા બંધાશું, કંઈક લોકોને રોગોમાંથી મુક્તિ મળી છે, કંઈકને કંઈક લોકોના પ્રશ્નોનું સોલ્યુશન થશે, અહીં કંઈ પણ પ્રકારનો પૈસો લેવામાં આવતો નથી, માત્ર હનુમાનજીની સુખડીની બાધા રાખવાથી એનો તમામ કાર્યો સંપૂર્ણ પૂરું થશે। નાશે રોગ હરે સબ પીરા જપત નિયંત્ર હનુમાન, રોગ પણ જતો રહેતો હોય છે, રોગમાં પણ પ્રતિમુક્તિ મળે છે, બલબુદ્ધિ વિદ્યા બાળકોને વિદ્યા પણ એમને મળી જતી હોય છે।